અને એ જ રીતે અમે અમારા ગુરુ એવા આચાર્ય મહારાષિના પણ અમારે ચરણ સ્પર્શ દર્શનનો લાભ લેવો છે એટલે તમારી વચ્ચે મારે વધારે સમય નથી લેવો પણ તત્વજ્ઞાન મહિમાની વાત બે સમજવા જેવી છે કારણ કે ભગવાન સ્વામિનારાયણે વડતાલના વચનામ્રતની અંદર ભગવાનના સત્સંગીના ગુણ કેવા હોય એની એક બહુ સુંદર ટકોર કરી છે મહારાજ કે અમારા સત્સંગીએ આટલા વાના તો અવશ્ય જાણવા એક સત્સંગની રીત એને અવશ્ય જાણવી સત્સંગીની રીત સત્સંગની રીત એટલે આપણી ઉપાસના ભક્તિ પદ્ધતિ શું છે ભક્તિની પદ્ધતિ શું છે આપણા તિલચિહ્ન કયા છે આપણા કંઠી આપણી કેવી રીતે બંધાય મંત્ર દીક્ષા ક્યાં લેવાય આ બધી સત્સંગની પરંપરા છે મૂર્તિ પ્રતિષ્ઠા કેવી રીતે થાય આપણા છ અંગ ષડઅંગી સંપ્રદાયની અંદર છ અંગનું શું શું મહાત્મા છે આ બધી સત્સંગની રીત છે એને જાણતા હોઈએ ખબર હોવી જોઈએ આજે ઘણા ભક્તોને અમે જોઈએ તો પૂછીએ કે તમે પૂજા કરો છો મૂર્તિ ક્યાંથી લેવા મૂર્તિ ક્યાંથી તો કે બજારમાંથી લીધી તો બજારમાંથી લીધી તો શિક્ષાપત્રી પ્રમાણે એનું પ્રમાણ એવું આપ્યું રામ શ્રીજી મહારાજે આચાર્યને દત્તવ્ય તેને પ્રતિષ્ઠિતમ જે મહારાષિ દ્વારા પ્રસાદી તરીને પ્રતિષ્ઠિત કરીને મૂર્તિ આપવામાં આવેલી હોય એ જ પૂજનીય છે તો આનું જ્ઞાન નથી કારણ કે સત્સંગની રીત ખબર નથી મૂર્તિ ક્યાંથી લેવાય મંત્ર દીક્ષા ક્યાંથી લેવાય હમણાં સ્વામીએ વાત કરી નામ સર્વેશામ ધર્મ રક્ષણ હેતુએ ગુરુત્વેતા સ્થાપિત માં મહારાજ કે કે અમારા આશ્રિતોના ધર્મના રક્ષણને માટે અમે આચાર્ય પદની સ્થાપના કરી છે અને મંત્ર દીક્ષા એના થકી લેવી આ વાત ભગવાન સ્વામને આ સત્સંગની રીત છે આ જાણતા નથી એટલે ગમે ત્યાં ફૂંકાવે છે આ સંપ્રદાયની એટલે મહારાજ લખ્યું કે પોતે સત્સંગની રીત જાણવી પછી સત્સંગીની રીત આપણી મર્યાદાઓ શું છે સત્સંગીની અંદર બંને વર્ગ આવ્યા ત્યાગી વર્ગ અને ગૃહી વર્ગ ત્યાગી ગૃહી તમામ વર્ગની અંદર શ્રીજી મહારાજે એની મર્યાદાઓ બતાવી છે જેમ ધર્મામૃત ગ્રંથો બતાવ્યા સંતોના પંચવર્તમાન બતાવ્યા ગ્રહસ્થોના પંચવર્તમાન બતાવ્યા શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર દરેક સદવા વિધવા અબાલ વૃદ્ધ તમામ બ્રહ્મચારી આદિ તમામના નિયમો બતાવ્યા એ નિયમ પ્રમાણે અનુસરવું એ સત્સંગીની રીત છે સત્સંગીની કેવી મર્યાદા રાખવી જોઈએ ભગવાનની પૂજા દર્શન કરવા જે ગયા હોઈએ ત્યારે કેવી મર્યાદા ઇત્યાદિ કેવી રીતે પૂજા કરવી કેટલા વખત થાળ કેવી રીતે જમવો ભગવાનને કેવી રીતે જમાડવા આ બધી રીત જે બતાવી પૂજા ઉપાસનાની ભક્તિની રીત માળા કેવી રીતે કરવી આ બધી સત્સંગીની રીત છે મહારાજ કે અવશ્યપણે જાણવું અને ત્રીજું અતિ મહત્વનું મહારાજ કીધું કે પોતાના ગુરુની એટલે કે આચાર્યની પરંપરા અવશ્યપણે જાણવી આ વાત મહારાજે વચનામૃતની અંદર નોંધ લીધી એની પાછળનો હેતુ અને ચોથું મહારાજ કીધું ભગવાનનો યથાર્થ મહિમા સમજવો કારણ કે ભગવાનને જ્યાં સુધી કોઈ પરમાત્માના તત્વથી એના ગુણે કરીને લક્ષણે કરીને વચનામ્રત મહારાજનું બહુ સુંદર આપણે અહીંયા વિમોચન કર્યું એ વચનામ્રત મહારાજે સર્વ શાસ્ત્રનો સાર એની અંદર મહારાજે પૂરેલો છે અને જો એને વાસ્તવિક સ્વરૂપની અંદર યથાર્થપણે જો સમજીએ તો ભગવાનના આપણા આપણા તમામ તમામ જે ભ્રમણાઓ છે છે દૂર થાય ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર વાત કરી કે ભગવાનને કેવી રીતે ઓળખવા તો ભગવાનના જે તત્વગુણો જે શાસ્ત્રોની અંદર વર્ણિત કર્યા છે એવા લક્ષણો દ્વારા પરમાત્મા રાજા રૂપે અવતર્યા હોય પરમાત્મા કપિલ ઇત્યાદિ જો કપિલ મુનિ ઇત્યાદિ રૂપે એટલે કે સાધુ રૂપે પરમાત્મા વિચરણ કરતા હોય ત્યારે એના લક્ષણો દ્વારા પરમાત્માની ઓળખાણ કરીને એ પરમાત્માની અંદર પ્રતીતિ કરવી એ ભગવાનનો મહિમા અને આ બધુંય મહારાજે કીધું જાણવાનું અવશ્ય જાણવાનું કારણ કે મહારાજ એની અંદર બે કારણ બતાવ્યા છે એ કારણ વચનામૃતની અંદર વડતાલમાં મહારાજે એમ બોલ્યા કે આ જાણવા એટલા માટે જરૂરી છે એક તો બાહ્ય દ્રષ્ટિએ કદાચ કોઈ અજાણ્યો વ્યક્તિ તમને પૂછે કે તમારા સંપ્રદાયની તમારી રીત શું છે તમે જુઓ અત્યારે આ કળયુગની અંદર ઘણાને ભગવાનના અવતારો ભગવાનના અવતરણનો જેને જ્ઞાન નથી સંપ્રદાયના શાસ્ત્રનો પરિચય નથી અને સંપ્રદાયની મૂળ પરંપરાને જ્યાં સુધી યોગમાં આવ્યા નથી અને આપણે જેને સસ્તું સાહિત્ય બહાર વેચાતું હોય અહીંયાથી પકડ્યું હોય પછી ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાય આવો ને સ્વામિનારાયણ સંપ્રદાય કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સ્વરૂપની જ ખબર નથી એ સ્વામિનારાયણ સંપ્રદાય છે જ નહીં જે ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદા આજ્ઞાનું પાલન ન કરતા હોય એ સ્વામિનારાયણ સંપ્રદાય નથી એટલે એનું અનુસંધાન કરીને સંપ્રદાય કારણ કે જ્ઞાન નથી અને એટલા માટે મહારાજે વાત કરી મહારાજ કહે કે પોતાના જ્યારે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ કોઈ જિજ્ઞાસુ તમને પૂછે કે તમારા સંપ્રદાયની રીત શું છે તમારી દીક્ષા પદ્ધતિ શું છે ઉપાસના ભક્તિ પદ્ધતિ શું છે તમારી ગુરુ પરંપરા શું છે અને જો આપણે જાણતા હોઈએ તો આપણે એના શંકાનું સમાધાન કરી શકીએ જેથી એને પણ ભગવાન પ્રત્યે અને ભગવાનના વૈદિક સંપ્રદાય પ્રત્યે અહોભાવ થાય અને જીવાત્મા કલ્યાણના માર્ગ ઉપર આ બાહ્ય બીજા માટેની મહારાજે વાત કરી અને એની સાથે સાથે બીજું કારણ મહારાજે એવું બતાવ્યું ક્યારે આપણું અંતર મન પણ શંકાઓ કરતું હોય ક્યારે આપણી મનની અંદર પણ અનેક પ્રકારની દુવિધાઓ થતી હોય જ્યારે આપણને પણ અત્યારે વર્તમાન કાળની અંદર ત્યારે જ્યારે તમે જો સોશિયલ મીડિયાની અંદર ઘણું બધું ઘણા હરિભક્તો કે અમને બાપુજી સમજણ નથી પડતી આમાં હાચું કયું ને ખોટું કયું ઘણી વખત એવા પ્રશ્નો હરિભક્તો આવતા હોય કોઈએ આવી વાત કરી હોય તો કોઈએ બીજી વાત કરી હોય અને પછી મનની અંદર મૂજાય અને હરિભક્તોને એની અંદર શંકા કુશંકા થાય અથવા તો ભ્રમણા થાય કે આમાં અમારે કયું અનુસરવું કઈ રીતને અનુસરવી કોણી વાત સાચી માનવી અને એટલા માટે વચનામૃતમાં મહારાજે પહેલા બસો વર્ષ પહેલાં મહારાજે આપણને આજ્ઞા કરી મહારાજ કહે કે અમારે આ પાંચ વસ્તુ જો તમે જાણી હશે તો કોઈ દિવસ તમારું મન પણ જો મૂજાતું હશે ને તો તમને આ શાસ્ત્રમાંથી સમાધાન મળશે તમને આ સત્સંગની રીતમાંથી સમાધાન મળશે અને અમે પણ એ જ કહીએ છીએ કે જ્યારે પણ મન મૂજાય ત્યારે કોઈની વાતને ન અનુસરશો ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપદ્રી વચનામૃત લેખ અને સત્સંગી જીવન ગ્રંથને અનુસરશો ને તો આપણા તમામ મૂંઝવણો આમાંથી વિઘ્ન પાર થશે અને એ માર્ગને પ્રશસ્ત કરવાને માટે આ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણના રક્ષક નિમે આપણા નંદ સંતોએ કીર્તનોમાં ગાયું છે જોકે ભગવાન આચાર્ય પદને તો અનેક નામથી બિરદાવ્યા છે સંપ્રદાયના ધણી કીધા છે સંપ્રદાયના રખેવાળ કીધા છે અને પોષક કીધા છે અનેક શબ્દોથી આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યા એમને વર્તાવ્યા છે પણ મુખ્ય જો જવાબદારી જોઈએ તો ભગવાને આ સત્સંગનું રક્ષણ કરવું ને પોષણ કરવું બંનેનો સમન્વય થાય એટલે શિક્ષાપત્રીમાં લખ્યું નામ સર્વેશામ ધર્મ રક્ષણ હેતુએ ધર્મનું રક્ષણને માટે આ રક્ષકની જવાબદારી અને માર્ગસ્ય પુષ્ટિએ તે મંત્ર દીક્ષા અપેક્ષા આ પોષણની વાત થઈ એટલે રક્ષણ અને પોષણ બંને જવાબદારીનું વહન કરવા માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પદની સ્થાપના કરી અને વચનામૃતની અંદર મહારાજે લખ્યું કે અમારા ગુરુ એવા રામાનંદ સ્વામી એમના ગુરુ રામાનુજાચાર્ય પરંપરા તો લાંબી છે પણ સંક્ષિપ્તની અંદર મહારાજે બતાવ્યું અને અમારા સ્થાને જે અમે ધર્મવંશની આચાર્યની સ્થાપના કરી છે એવા રઘુવીરજી મહારાજ અને અયોધ્યાપ્રસાદજી મહારાજ આજે એની રીતને અવશ્ય જાણવી કે જેથી કરીને કાલે કોઈ પણ ઉઠા ભણાવે ને તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અમે વડતાલ લક્ષ્મણદેવ ગાદીને અનુઆઈએ છીએ તો રઘુવીરજી મહારાજ રઘુવીરજી મહારાજ પછી ભગવત પ્રસાદજી મહારાજ ભગવત પ્રસાદજી મહારાજ પછી વિહારીલાલજી મહારાજ વિહારીલાલજી મહારાજ પછી શ્રીપતિ પ્રસાદજી મહારાજ અને શ્રીપતિ પ્રસાદજી મહારાજ પછી આનંદ પ્રસાદજી મહારાજ આનંદ પ્રસાદજી મહારાજ પછી પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને નરેન્દ્ર મહારાજે ભલા ભક્તો હોય સત્સંગી જીવન હરિ લીલામ્રત ભક્ત ચિંતામણી આદિ અનેક ગ્રંથોની અંદર આ વાત લખી છે અને તમે પ્રસંગને કથામાંથી ઘણી વખત સાંભળ્યો છે જેવી રીતે રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું કાંડું લઈ અને પોતાના સ્થાને બેસાડ્યા એ ત્યારે ભગવાન ભગવાન શ્રી હરીની રામાનંદ સ્વામીએ કરી એ જ દિવ્ય દર્શન વડતાલના સભા મંડપની અંદર પૂજ્ય આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજે પરમપૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું કાંડું પકડીને ગાદી ઉપર બેસાડ્યા ને આરતી કરીને કીધું આજથી આ મહારાજના વાળા ભક્તો આપણે યાદ કરીએ આ સ્થાન ઉપર રઘુવીરજી મહારાજથી લઈને પોતાના નામ સુધી આનંદ પ્રસાદજી મહારાજના નામ અને મહારાજ કીધું એમનો વેલો હું અને વેલો હોય ને એટલે એની જળ સાથેનું જોડાણ હોય ત્યારે વેલો કહેવાય વેલો વેલાને ખબર પડે ને આ વેલાની વાત છે મહારાજે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ કે એનો વેલો હું અને આજથી હું આ તમારા સ્થાને ગુરુપદે મારા પુત્ર એવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજને સ્થાપિત કરું છું અને આ આપણી સંપ્રદાયની ઉજ્જવળ પરંપરા છે વાલા ભક્તો અને એ પરંપરાને જ્યારે આપણે વંદન કરીએ છીએ આજે માત્ર પૂજ્ય અજેન્દ પ્રસાદજી મહારાજ આજે વ્યક્તિ આપણે એમને વંદન નથી કરતા આપણે આ સાત પેઢીને વંદન કરીએ છીએ અને એની સાથે હરિકૃષ્ણ મહારાજને વંદન કરીએ છીએ